પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણ કમરમાં મહારાજના પરમ કૃપા પાત્ર ને પરમ લાડે લાભ સૌ મુક્ત મંડળને મારા દનવત પ્રણામ શ્રી જય સ્વામિનારાયણ આજે આપણે છેલ્લા પ્રકરણનું સાતમું વચન આમ લેશો મહારાજે જ્યાં જ્યાં જે પોતાના અંતરના સિદ્ધાંતની વાત અને જ્યાં વાત કરીએ કે ન કરીએ એવી બધી જેને રહસ્યમય વાતો હતી ને એ જે વાતો કીધી છે ને એવા જ વચનામૃતો સોમચંદ બાપાએ ગોતી ગોતીને આપણને આપ્યા છે એટલે શું છે કે ઓછી પ્રવૃત્તિમાં પણ આપણને આખું વચનામૃત સડંગ સમજાઈ જાય એ બી એમણે દયા કરી છે હા આ વચનામૃત પણ એમનું બહુ પ્રિય વચનામૃત છે લઈએ આપણે સ્વામિનારાયણ હરે સમંતા અઢારસો ત્ર્યાસીના ભાદરવા વદી ને દિવસ સ્વામી શ્રી સહેજાનજી મહારાજ શ્રી ગઢામ દાદા ખાચરના દરબારમાં પોતાના અવતારાને વિશે ગાદી તકિયાઓ પર વિરાજમાન હતા સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરેન બેઠી હતી પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ કે જેને પોતાનું કલ્યાણ ઇચ્છું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે પોતા મનું લાગે છે હં તેની ભગવાન અને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ પોતાના મનાવવા જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ અને તે પક્ષ રાખતા થકા આબરૂ બધો અથવા ઘટો અથવા માન થાવ કે અપમાન થાઓ અથવા દેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધ આદિક જે શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે એટલે અહીંયા અક્ષર અક્ષરધામનું નામ અહીંયા બ્રહ્મપુર નામ આપ્યું છે હા ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થકા ભગવાનની સેવાને વિશે રહે છે તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને પ્રેત થાઉં કે રખે ઇન્દ્રલોકને જ પામું કે રખે બ્રહ્મલોકને જ પામું એવી આશંકા મનમાં રાખવી નહીં કેમ જે એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે અને મહારાજ કે બોલો કેટલું બધું એશ્યોરન્સ આપ્યું હં કે ધામમાં જ દાવડા ક્યાંય નહીં જવા દો બસ અને એ ભક્તજનને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણાર્વિંદને વિશે દ્રઢ કરીને રાખવું જેથી જે વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં તેમ ભગવાનના ચરણાર્વિંદને વિશે પોતાના મનને દ્રઢ રાખવું અને એવી રીતે જે ભગવાનના ચરણ વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું નથી એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહી સર્વે સભાને ઉઠવાની આજ્ઞા કરી ઇતિવચનામૃતમ એવી રીતે છેલ્લા પ્રકરણનું સાતમું વચનામૃત થયું આગળ પણ આપણે વાત થઈ છે સત્સંગમાં ઘણા લોકો એવો આ નિયમ રાખે છે અમુક વચનામૃતો મુખ પાઠ કરીને રાખે એટલે જે વાંચવાનું જે નિયમ લીધું હોય ને તો પછી એ જે વચનામૃત યાદ કરી રાખ્યું હોય પૂજા કરીને તરત પોતે જ બોલી જાય એટલે એમનો નિયમ સચવાઈ જાય તો છેલ્લાનું સાતમું પણ છે ને તે શિક્ષાપત્રી પંચરત્ન આવતી ને જેમાં શિક્ષાપત્રી ઉપરાંત કીર્તનો શ્લોકો બધા સાથે આવે એમાં વચનામૃતો જે નાના મોટ મુખપાઠ કરવાના એમાં વચનામૃતનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે હા શોર્ટ વચનામૃત છે પણ સિદ્ધાંત વાત છે કે ભગવાનને ભગવાનના ભક્ત જેવું કાંઈ વાલું રાખવું નહીં અને પોતાના મનને તો ભગવાનના ચરણાર્વને વિશે જડી દેવું તો મહારાજે જે દ્રષ્ટાંત કેવું આપ્યું કે વજ્રની વજ્રની પૃથ્વી હોય ને તેમાં વજ્રની ખીલી ચોરી હોય હવે વજ્ર એટલે વજ્ર એટલે આજના જમાનામાં શું કહેવું પણ આપણે ઓલું સ્ટેનલેસ સ્ટીલ આવે ને હા તો માનો કે સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ હોય અને એમાં વેલ્ડિંગ કરીને સ્ટેનલેસ સ્ટીલની ખીટી ચોંટાડી દીધી તો પછી ઉકડે ન ઉકડે લાકડામાં ખીલી નાખી હોય તો ઉખડે એમ ભીંતમાં ખીલી નાખી હોય તો ઉખડે પણ વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલી ચોડી હોય તો નીકળે ન નીકળે એમ એટલે એવી રીતે ભગવાનના ચરણાબિંદ વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી અને મહારાજ કે એવી બીક પણ રાખજો કે મરીને ભૂત પ્રેત ભૂતપ્રિય કે બ્રહ્મલોકને જ પામું કે ઇન્દ્રલોકને જ પામું નહીં મહારાજ કે કે ભગવાનનો ભક્ત હોય એવો જે ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય ભગવાન તેને રહેવા દે નહીં એવી રીતે સરસ છે પણ નાનું છે ઓકે હા રહસ્યાર્થમાં બાપાશ્રીએ કીધું કે આમાં કૃપા કહે એક છે કે મારા શ્રીજી મહારાજે કહ્યું છે કે જેને કલ્યાણ ઇચ્છવું હોય તેણે અમને ને અમારા સંતને જ સુખદાયી જાણી અને અમારા સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી અને અમારા ભક્તનો પક્ષ રાખવો અને તેમનો અભાવ આવવા દેવો નહીં અને તેમના જેવું બીજું કોઈ વાલું પણ રાખવું નહીં તો અતિ બળવાન જે કામાદિક શત્રુ તે પરાભવ કરી શકે નહીં અને બ્રહ્મપુર જેમાં રોક્ષરધામ તેને વિશે અમે સદા સાકાર મૂર્તિમાન બિરાજમાન છીએ ને અમારા ભક્ત પણ ધામમાં મૂર્તિમાન છે અને અમારી સેવા કરે છે એવા પ્રત્યક્ષ પ્રમાણ અમને જ જાણીને જેણે અમારો આશરો કર્યો હોય તે અમારા ધામને જ પામે અને જે ભક્ત પોતાના મનને અમારા ચરણાંજને વિશે એટલે મૂર્તિને વિશે દ્રઢ કરીને રાખે તે છતે દેહે જ અમારા ધામને પામી રહ્યો છે એમ ત્રણ બાબતો છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ